हेलो मित्रों, नमस्ते, आदाब, सत श्री अकाल। तो आज आपणे जई रह्या छीए केदारनाथ ट्रेकिंग माटे। तो मित्रों बन्या रहो मारा आ ब्लॉगनी अंदर, अने आपणे केदारनाथना एक अद्भुत रमणीय स्थळ जे बनासकांठाना अने गुजरातना उत्तरे आवेलुं छे, तो आ स्थळ पर आपणे पूरुं ट्रेकिंग करीशुं अने तमने पूरी इन्फॉर्मेशन आपीशुं क्यांथी क्यां कई रीते जवुं, बराबर। तो मारा आ ब्लॉगना अंदर बन्या रहो, कदाच नवा सब्सक्राइबर हो तो सब्सक्राइब करीने राखो। तो चलो मित्रों त्या। तो मित्रों निकळी पड्या छीए सवार सवारे मॉर्निंगमां केदारना ट्रेकिंग माटे। तो आप बधा ट्रेकिंगनी मजा माणो, रस्ताना अंदर पण जे कुदरती सौंदर्य जे तमने जोवा मळशे वच्चे ए तमने हुं बतावा माटे जई रह्यो छुं। तमे जुओ एटू एडवेंचर अने टू सो ब्यूटिफुल वातावरण। आगे आगे गैया पीछे पीछे हम, ऐसा कुछ माहौल बना हुआ। आज है वन अधिकारी श्रेणी कचेरी। तो मित्रों आप जोई रहा छोगे यहाँ बाजू में जे एक मोटू जे डैम छे एवो एक स्नेक डैम टाइप नो यहाँ बनावेलो छे। तो लगभग तमे तमने हूँ बतावानो प्रयत्न करीश कदाच वीडियो में आवे तो ફોટોગ્રાફી કરવા માટે। આપણે ડેમ આગળ જોયું હતું એ જ ડેમનું આ પ્રથમ લોકેશન છે, તો આપણે થોડી ફોટોગ્રાફી અહીંયા કરીએ। મિત્રો જોઈ રહ્યા છો આપ એક સરસ મજાનો નજારો, અને અહીંયા પાછળ એક સરોવર જેવું એક ડેમ, અહીંયા પાણી અહીંયા ભરાય છે, અહીંયા ઉપરથી ડુંગરાઓમાંથી જે વરસાદ પડીને જે પાણી આવે છે ને અહીંયા અહીંયા સુંદર થાય છે સરસ મજાનું અહીંયા। મિત્રો જુઓ સરસ મજાના લોકેશનની અંદર પાછળ પણ એક લોકેશન જોઈ શકો છો જ્યાં આપણે ટ્રેકિંગ કરવાનું છે ફાઇનલી। અત્યારે તો હજી આપણે અડધા પણ અહીંયા આવ્યા, હજી આપણે લગભગ 2 કિલોમીટર આગળ જવાનું છે, અને ત્યાં જઈને આપણે આ લોકેશનની અંદર આપણે વ્યૂનો એન્જોય કરીશું। ટ્રેકિંગના અંદર આપણે મિત્રો નવા નવા વૃક્ષો, જે વૃક્ષો કદાચ તમે જોયા પણ નહીં હોય, નામ પણ નહીં સાંભળ્યા હોય એવા વૃક્ષો પણ અહીંયા જોવા મળશે। જો પોસિબલ હશે તો હું વૃક્ષો બતાવવાનો પ્રયત્ન કરું। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ કેદારનાથ તળેટી। હવે કેદારનાથ અહીંયા તળેટી છે, અને ત્યાં પછી હવે આગળનો ટ્રેકિંગ રસ્તો આવશે। તો અત્યારે અહીંયા આપણે મેઇન અહીંયા પાર્કિંગ એરિયા છે, અહીંયા પાર્કિંગ એરિયાની અંદર આપણે ગાડી અહીંયા ઊભી કરી પાર્કિંગ હવે આગળ જઈશું, નવા નવા નજારા બતાવીશું અને નવું નવું સીન જે પણ જોવા મળશે વચ્ચે તમને બતાવવા જઈ રહ્યા છીએ। સરસ મજાના વ્યૂ જો વાંદરા કેવા સરસ મજાના ગાડી પર બેઠા જોવા જેવા છે, ચાલો મારી સાથે। આપણું જીવન છે એ રીતે પણ એમનું પણ જીવન છે, એમનો વસવાટ છે, એમનું ઘર છે, તો આ જંગલ જ એમનું ઘર છે મિત્રો। આપણે તો ક્યાંય પણ જઈએ છીએ તો પ્લાસ્ટિકની બોટલ છે, વેપર જે ખાવાની કોઈ પણ વસ્તુ લાવ્યા હોય તો જે પણ ડસ્ટબિનમાં નાખવાનું હોય ત્યાં નાખજો, જેનાથી અહીંયા પર્યાવરણને નુકસાન ન થાય। આજે 15 ઓગસ્ટના દિવસે પણ તમે કદાચ જોઈ શકો છો કે ઘણા લોકો અહીંયા ટ્રેકિંગ માટે આવી ગયા છે, તો સારા સારા નજારા આજે જોવા મળશે તમને। તો ચાલો મિત્રો આગળ ચાલુ કરી નાખ્યું છે ચાલવાનું, પાછળ બહુ બધી પબ્લિક પાછળ પણ આવી રહી છે, આજે ક્રાઉડ થોડું વધારે દેખાઈ રહ્યું છે। આજે રજા છે 15 ઓગસ્ટ એટલે
આજે લોકો ફ્રી હશે તો ફરવા નીકળી પડ્યા છે, આપણે પણ ફ્રી છીએ એટલે આપણે પણ નીકળી પડ્યા છીએ ફરવા. બીજા પાછળ જે લોકો છે એમને મોટિવેશન મળી રહે તો એટલું જરા ગુણને કરતા આવજો. તો મિત્રો સરસ મજાના વ્યૂ જોવા માટે તૈયાર થઈ જાઓ. જેની આપણે વાટ જોઈ રહ્યા હતા એ સરસ મજાનો વ્યૂ અહીંયા આપણને જોવા મળે છે. તો જોઈ શકો છો આ વ્યૂને, એવો સરસ મજાનો વ્યૂ છે. હું નજીકથી થોડો વ્યૂ લેવાનો પ્રયત્ન કરું છું જેથી તમને પૂરેપૂરું નજીકથી જોવા મળે. કેવી આ રમણીય કળા કુદરતની, ચારો બાજુથી પ્રકૃતિની મહેર. લોકો અહીંયા એમને એમ નથી આવતા મિત્રો, સાતમા જોઈ શકો છો. અત્યારે અમે પીક પર છીએ, મંદિરની એકદમ નજીક આવી ગયા છીએ કેદારનાથ મંદિર તરફ. જુઓ નજારો મંદિરનો સરસ મજાનો, પાર્વતીનો સીન, ચારે બાજુ ઝરણા અને એક પ્રકૃતિના ખોળામાં સરસ મજાનું મંદિર. અહીંયા નજારા જોવા માટે તમને હું લાવ્યો છું તો મારી ફરજ બને છે કે તમને સારા સારા નજારા બતાવો. મારો એક મિત્ર અહીંયા આવ્યો છે, આપણે એને મળીએ. વિખા શું કરે ભાઈ? ઠીક હો, શું કરે? બસ જો જઈને મુનીજી, મુનીજી માં જઈ ગયા રાતે રોકાવાનો. રોકા રોકા જે ના ભાઈ, રોકાવાનું પેરી પણ કાલ રોકાય બારે, કાલે આજ રોકાવાનું પણ કાલ આજ રોકાવાનું પણ કાલ આવવાનું કાલ આવ. માનવ મહિરામણ કેટલું ઉમટાવી છે તમે જોઈ શકો છો. મંદિરનું આ સરસ મજાનું વાતાવરણ આહલાદક છે. અહીંયા આવીને 5-10 મિનિટ અહીંયા તમે બેસીને ધ્યાન કરો ને તો પણ તમારા પૈસા વસૂલ છે. અહીંયા આવો બરાબર, તો અહીંયા આવો, સરસ મજાનું ધ્યાન કરો. એક મેડિટેશન છે અહીંયા મંદિરની, જે અહીંયા જે એનર્જી છે કુદરતી એનર્જી એ બહુ શ્રેષ્ઠ છે. આવવા જેવું છે, એકવાર જરૂર અવશ્યથી મુલાકાત લો કેદારનાથ મંદિરની, જે જેસોર જંગલની અંદર લગભગ 1 કિલોમીટર ઊંચે વિરાજમાન છે. અને અહીંથી પણ આગળ મુનિજીની કુટિયા એક મંદિર છે, ત્યાં પણ ટેમ્પલ વિઝિટ કરવું જરૂરી છે. ત્યાં આવો પગથિયા જેવો રસ્તો નથી, ત્યાં નોર્મલી પથ્થરો પરથી પસાર થઈને તમારે જવું પડે એવું છે. સરસ મજાનો નજારો જોવા મળે છે મિત્રો. જો આજે બહુ જ ક્રાઉડ છે બરાબર. આગળ અત્યારે કેદારનાથ મંદિરથી ઉપર થોડા જ આગળ આવ્યું, આ પ્રકારનું એક મજાનું બેસવાનું છે. અહીંયા જો જે લોકો શ્રદ્ધાળુ જે અહીંયાથી ચાલીને જાય છે તો તે લોકો રેસ્ટ કરવા માટે અહીંયા બેસે છે.
બેસવાનું સરસ મજાનું છે. અહીંયા હું સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે અહીંયા પ્રકૃતિના સાથે તમે બેસીને એક સરસ મજાનું એટમોસ્ફિયર ફીલ કરો, અને અહીંયા બેઠા બેઠા તમે એક મેડિટેશન લઈ શકો છો. હું લગભગ એકાદ કલાકથી અહીંયા એકાદ કલાક થઈ ગયો હું અહીંયા બેઠો છું. પણ ખરેખર અમેઝિંગ, એકદમ જોરદાર છે અહીંયા. અહીંયાની જે શક્તિ છે, એનર્જી છે, જોરદાર છે. તો વર્ષમાં એકાદ વખત આવો, મેડિટેશન લો, મજા આવશે. તો ગાઈસ, આપ દેખી રહ્યા છો કે બેગ ને ટકીઓ બનાવે છે, રૂમાલને પાથર્યું છે, બરાબર છે. ઠંડક એટલી પ્રસરી રહી છે કે ઊંઘ આવી જાય. તો ગાઈસ, આવું કંઈ રમણીય વાતાવરણ હોય, રમણીય સ્થળ હોય, તો એનો અલગ જ આનંદ માણવો જોઈએ.